जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप प्रकरण 10 अंतर्गत आज एक छेल्लो जे प्रमेय छे एनी आपणे चर्चा करशू। तो प्रमेयनी अंदर सौथी पहला शब्द छे चक्रीय चतुष्कोण। तो चक्रीय चतुष्कोण कोने कहेवाय? जे चतुष्कोणना चारे शिरोबिंदुओ वर्तुळ परना बिंदुओ होय एने चक्रीय चतुष्कोण कहेवामां आवे छे। तो चक्रीय चतुष्कोणना सामसामेना खूणाओनी प्रत्येक जोड़ना खूणाओनो सरवाळो 180 अंश थाय छे तेम साबित करो। फरी एकवार आपणे चक्रीय चतुष्कोण कोने कहेवाय? तो जे चतुष्कोणना चारे शिरोबिंदुओ वर्तुळ परना बिंदुओ होय तेवा चतुष्कोण ने चक्रीय चतुष्कोण कहे छे। तो प्रमेयनी अंदर प्रतिज्ञा आपी छे के चक्रीय चतुष्कोणना सामसामेना खूणाओनी प्रत्येक जोड़ना खूणाओनो सरवाळो 180 अंश थाय छे तेम साबित करो। अहीं आकृति जे दोरी छे एमां ए बी सी डी चक्रीय चतुष्कोण छे, कारण के तेना चारे शिरोबिंदुओ वर्तुळ परना बिंदुओ छे। मैं आकृति अहीं दोरीने बतायेली छे, एनी अंदर ए बी सी डी चार शिरोबिंदुओ वर्तुळ पर बतावेला छे। पक्षनी अंदर आपणे स्पष्टपणे कहेलू छे के चतुष्कोण ए बी सी डी चक्रीय चतुष्कोण छे। पक्षनी अंदर बताव्या मुजब चारे चार शिरोबिंदुओ वर्तुळ ऊपर छे, माटे चतुष्कोण ए बी सी डी चक्रीय चतुष्कोण छे। हवे एना सामसामेना खूणा, अहींया खूणो ए, एनो सामेनो खूणो सी, तो खूणो ए वत्ता खूणो सी बराबर 180। साध्यनी अंदर आपणे एक आ वस्तु साबित करवानी छे। बीजू खूणो बी खूणो डी, आ पण सामसामेना खूणा छे, एटले खूणो बी वत्ता खूणो डी बराबर 180 अंश। आपणने आपेलो चतुष्कोण चक्रीय चतुष्कोण छे, तेना सामसामेना जे खूणा छे ए अने सी, ए बन्नेनो सरवाळो 180 अंश थाय, बी अने डी ए बन्नेनो सरवाळो 180 अंश थाय। तो आ रीते आपणने प्रतिज्ञा पक्ष अने साध्य आपेलू छे। हवे आपणे प्रमेय साबित करवा माटे सौथी पहेला आकૃતિની અંદર એસી વિકર્ણ દોરીશું અને બીડી વિકર્ણ દોરશું। જ્યારે આપણે ચક્રીય ચતુષ્કોણની અંદર એસી અને બીડી વિકર્ણ દોરીશું તો દરેક શિરોબિંદુએ આપણને બબે, એ શિરોબિંદુએ બે, બી શિરોબિંદુએ બે, સી શિરોબિંદુએ બે અને ડી શિરોબિંદુએ બે, એમ દરેક શિરોબિંદુએ બે, એટલે કુલ આપણને 8 ખૂણા આકૃતિમાં જોવા મળે છે, જોઈ શકીએ છીએ। એટલે પહેલું વાક્ય લખ્યું છે કે ચક્રીય ચતુષ્કોણમાં વિકર્ણ એસી અને વિકર્ણ બીડી દોરતા દરેક શિરોબિંદુએ બે, એમ કુલ 8 ખૂણા આપણને જોવા મળે છે। હવે એમાં અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ખૂણો એ બરાબર ખૂણો 4, એટલે આ બંને દેખાય છે। એ જ રીતે ખૂણો 2 બરાબર ખૂણો 7, 3 બરાબર ખૂણો 6 અને 5 બરાબર ખૂણો 8। આ જે મેં અહીંયા લખ્યું છે કે ખૂણો 1 બરાબર 4, 2 બરાબર ખૂણો 7, 3 બરાબર 6 અને 5 બરાબર 8, આ લખવા પાછળ મેં ખૂણામાં નિર્દેશન કર્યું છે કે આ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે અને એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન હોય, એટલે મેં આ વાક્ય લખેલા
આનું નિર્દેશન કરેલું છે. હવે ચક્રીય ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય, એટલે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360. હવે ખૂણો એ આ આખો ખૂણો એક અને બેના સરવાળા જેટલો છે, એટલે મેં અહીંયા બતાવેલું છે. બી 3 અને 4 ના સરવાળા બરાબર છે, સી 5 અને 6 ના સરવાળા બરાબર છે, અને સી 7 અને 8 ના સરવાળા બરાબર છે, એટલે આ રીતે લખી શકાય. અહીંયા આ રીતે જે આપણે લખ્યું એની અંદર હવે ખૂણો એ એમને એમ બે એમને એમ, પણ અહીંયા ખૂણો 3 બરાબર તો 6 આપેલું છે, એટલે 3 ની જગ્યાએ 6 મૂક્યું, 4 ની જગ્યાએ 1 મૂક્યું, 5 અને 6 એમને એમ રાખ્યા, 7 ની જગ્યાએ 2 લખ્યા અને 8 ની જગ્યાએ 5 લખ્યા. અરસપરસ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય એટલે આપણે આવું લખી શકીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 1 2 વખત આવેલા છે, 2 એ પણ 2 વખત આવ્યા છે, 6 એ પણ 2 વખત આવ્યા છે, અને 5 એ પણ 2 વખત આવ્યા છે, એટલે મેં 2 કોમન કાઢી લીધું અને કૌંસની અંદર ખૂણો એ વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 5 વત્તા ખૂણો 6 બરાબર 360 અંશ. હવે આ 2 છે એ 360ના ભાગાકારમાં લઈ જઈએ એટલે આ 2 દૂર થતાં અહીંયા 180 થઈ જશે, એટલે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 5 વત્તા ખૂણો 6 બરાબર 180. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે ખૂણો 1 અને 2 એના બરાબર તો આપણો ખૂણો એ થાય છે, અને 5 અને 6 ના સરવાળા બરાબર સી થાય છે, એટલે 1 અને ખૂણો 2 ના સરવાળા બરાબર 1 એ મૂક્યું, 5 અને 6 ના સરવાળા બરાબર આપણે સી મૂક્યું, એટલે આવું લખી શકાય કે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180. જે આપણે સાબિત કરવાનું હતું એમાંનું એક સ્ટેટમેન્ટ અહીંયા સાબિત થઈ ગયું કે સામસામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. હવે આપણને ખબર છે કે ચક્રીય ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો તો 360 અંશ થાય છે, એમાં આપણે 2 ખૂણાનો સરવાળો 180 સાબિત કરી દીધું, એ અને સીની જગ્યાએ આપણે જોડે લઈ અને 180 મૂકીએ તો બી અને ડીનો સરવાળો આપમેળે આપણને 180 અંશ મળી જાય. તો આ રીતે આપણે બીજું જે સ્ટેટમેન્ટ સાબિત કરવાનું હતું કે ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180, તો આ રીતે આ પ્રમેય ખૂબ સહેલો છે અને સમજી લઈએ એકવાર તો લખવો પણ સરળ છે. તો આ સાથે આપણે પ્રમેયની ચર્ચા પૂરી કરી, ફરી એકવાર આ પ્રમેય આપણે સમજાવી દઈએ અને ત્યાર પછી આ પ્રકરણની આપણે પૂર્ણાવૃત્તિ કરીએ. ચલો ફરી આપણે પ્રમેય સમજાવીએ કે ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય. તો જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. હવે ચક્રીય ચતુષ્કોણના ચાર ખૂણા, એમાં આપણે અહીંયા જે પ્રમેય આપ્યો છે એની પ્રતિજ્ઞા બોર્ડ ઉપર લખી છે, છતાં હું બોલું છું કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે તેમ સાબિત કરો. એનો મતલબ એ થયો કે આ અને આ બે ખૂણાનો સરવાળો 180 અંશ, આ અને આ ખૂણાનો સરવાળો 180 અંશ. હવે પક્ષની અંદર આપણને કહી દીધેલું છે કે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે, અને સાધ્ય સાબિત કરવાનું છે કે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 અંશ, ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180 અંશ, આ બંને સ્ટેટમેન્ટ આપણે સાબિત કરવાના છે. હવે પ્રમેય સાબિત કરતા પહેલા આપણે બરાબર આકૃતિની અંદર નજર કરીએ તો મેં AC અને BD બે વિકર્ણો દોરી દીધેલા છે. તો ચક્રીય ચતુષ્કોણમાં AC અને BD
विकर्ण दोरीए तो दरेक शिरोबिंदुए बे एम कुल आठ खूणा आपने जोवा मळे छे। जो मैं नंबर आपेला छे तो कुल आठ खूणा की रचना थाय छे। हवे एमा तमे जोई शको के ए अने फोर, एक अने चार, बे अने सात, त्रण अने छ, अने पांच अने आठ आ एकज वृत्तखंडना खूणा छे, एकज वृत्तखंडना खूणा छे। हवे चक्रीय चतुष्कोणना चारे खूणाना मापनो सरवाळो 360 अंश थाय छे। एटले मैं वरी लख्युं छे के खूणो ए वत्ता खूणो बी वत्ता खूणो सी वत्ता खूणो डी बराबर 360 अंश। हवे जे एक खूणो छे त्यां मैं आ बे खूणानो सरवाळो बतायेलो छे, बी खूणो छे त्यां आ बे खूणानो सरवाळो बतायो छे, सी छे त्यां आ बे खूणानो सरवाळो बतायो छे અને ડી છે ત્યાં આ બે ખૂણાનો સરવાળો મેં અહીંયા લખેલો છે। હવે આની અંદર આપણે જોઈએ તો ખૂણો એક બે વાર છે, ખૂણો બે બે વાર છે, ખૂણો ત્રણ એ પણ બે વાર છે, ખૂણો ચાર આ બધા તમે જોઈ શકો છો બબે વાર દેખાય છે। હવે એક બે ત્રણ પાંચ છ સાત આઠ આ દરેક ખૂણાની જગ્યાએ જે ખૂણા બન્યા છે એ અહીં બતાવેલા છે। હવે ખૂણો એ અને બે એમને એમ રાખ્યું, ખૂણા ત્રણની જગ્યાએ ત્યાં છ ખૂણો છે એટલે મેં અહીં છ લખ્યું, ખૂણા ચારની જગ્યાએ ખૂણો એક છે આ એમને એમ રાખ્યું, સાતની જગ્યાએ બે અને આઠની જગ્યાએ પાંચ આ રીતે લખીએ એટલે આપણા આ વાક્યની અંદર ખૂણો એક ખૂણો બે ખૂણો પાંચ અને ખૂણો છ બબે વાત નજર આવે છે। એટલે મેં બે કોમન કાઢી લીધેલા છે એટલે જ્યારે બે કોમન કાઢીએ ત્યારે આ રીતે લખી શકાય। આ બેને 360ના ભાગાકારમાં લઈ જઈએ એટલે 180 અંશ થાય એટલે ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા ખૂણો પાંચ વત્તા ખૂણો છ બરાબર 180 અંશ। હવે આપણને ખબર છે કે ખૂણો એક અને ખૂણો બે એના બરાબર તો એ થાય છે એટલે મેં આ બંને બરાબર અહીંયા એ મૂકેલું છે। ખૂણો પાંચ અને ખૂણો છના સરવાળા બરાબર સી થાય છે એટલે આ બંનેના સરવાળા બરાબર મેં ખૂણો સી મૂકેલું છે એટલે પહેલું સ્ટેટમેન્ટ જે છે કે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180 અંશ। આમ ચાર ખૂણા પૈકી બે ખૂણાનો સરવાળો 180 અંશ સાબિત થઈ ગયો। હવે ચક્રીય ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 છે એમાં એ અને સીનો સરવાળો આપણે 180 અંશ મૂકીએ તો બાકીના બે ખૂણા વધ્યા ખૂણો બી અને ખૂણો ડી તો એ બંને ખૂણાઓનો સરવાળો આપમેળે 180 અંશ આપણને અહીંયા લખેલો જોવા મળે છે। અને આ રીતે બંને સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક પ્રમેય અગત્યનો છે માટે તમે આ પણ તૈયાર કરી દેશો। અને આ સાથે આપણે વર્તુળના ઘણા પ્રમેયોની ચર્ચા કરી। હવે અગાઉના તાસમાં આપણે હેરોનના સૂત્રના દાખલા અને એની ચર્ચા કરશું। તો આજે વિદ્યાર્થી મિત્રો આજનો તાસ અહીંયા પૂરો થાય છે। તમે પ્રમેયો જોઈ જ્યારે પણ પ્રમેય જોતા હો ત્યારે લખાણ વાંચતા જવાનું અને આકૃતિમાં જોતા જશો તો તે પ્રમેય સમજ બહુ સરળ પડશે અને જલ્દીથી સમજી શકાશે। તો વિદ્યાર્થી મિત્રો દરેકને જય સ્વામી નારાયણ।